કેમ છો મિત્રો, મજામાં? વામજા એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે વાત કરવાના છીએ કે બોર્ડના વિદ્યાર્થીઓને ધ્યાન રાખવા જેવી બાબત, કે આ વસ્તુનું તમે ધ્યાન નહીં રાખો તો છેલ્લે તમારું મેરિટમાં કાંઈક ફેર પડે. તો એટલા માટે જ આપણે અત્યારથી થોડાક સચેત થઈ જશું. ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ચાલો મિત્રો, આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈએ કે મિત્રો, જે ગયું વર્ષ છે તેમાં ધોરણ 10 તથા ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધું છે. 12માં ધોરણવાળા વિદ્યાર્થીઓની એક્ઝામ લેવાશે, પરંતુ ગુજકેટ, જી અને નીટ તેમની એક્ઝામ લેવાશે અને તેમના માર્ક વધારે પ્રમાણમાં મિત્રો આગળ એડમિશન માટે વધારે પ્રમાણમાં ઉપયોગી થશે. પરંતુ 10મા ધોરણના વિદ્યાર્થીઓનું મેરિટ કેમ બને? તો કે 9મા ધોરણના માર્ક ઉપરથી, ત્યારબાદ પ્રથમ સત્ર પરીક્ષાના માર્ક ઉપરથી, એકમ કસોટીના માર્ક ઉપરથી આ બધું ભેગું થઈ અને તેમનું મેરિટ બનશે. તો અત્યારે તમે ધોરણ 10મામાં છો, અત્યારે પેન્ડેમિક છે તે ખતમ નથી થયું, એટલે કે કોરોના હજી વયો નથી ગયો. કદાચ શક્ય હોય ને આ વર્ષે પણ માસ પ્રમોશન આપી દે અને લઈ લઈએ પરીક્ષા, પરંતુ કદાચ એવું થાય કે માસ પ્રમોશન આપે તો આપણે પહેલેથી જ તેનાથી સચેત રહેશું. કેવી રીતના? તો કે જે કાંઈ પણ નાના મોટી એક્ઝામો ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવે છે તે વ્યવસ્થિત રીતના, સારી રીતના એક્ઝામ દેશું. જેમ કે દર મહિને એકમ કસોટી લેવામાં આવતી હતી, દર મહિનાના એન્ડમાં એટલે કે 25 તારીખની આજુબાજુ એકમ કસોટી લેવામાં આવતી હતી. આ એકમ કસોટીને આપણે ધ્યાનથી ભરશું. ઘણા બધા વિદ્યાર્થીઓ એમને લખવા ખાતર લખી નહીં કીધી, ગયા વખતે માર્કશીટમાં ફેર દેખાશે. પ્રથમ સત્ર પરીક્ષા લીધી હતી તેને પણ હવે આપણે વધારે પ્રાયોરિટી આપશું. તેમાં પણ જરી કંઈ કચાશ નહીં રાખી એમ જ ગણશું કે આપણે બોર્ડની એક્ઝામ દેવા જઈએ છીએ. બરાબર, સ્કૂલે વર્તણૂક તમારે સારી રાખવાની રહેશે, કારણ કે તેમના આધારે થોડા ઘણા માર્ક મુકાતા હોય. વર્તણૂક એટલે કે સ્કૂલે શિક્ષકો સાથે સંબંધ તમારે સારો રાખવાનો, જેથી કરીને વર્તણૂકના માર્ક સારા આવે. એટલે આવી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. બીજી વસ્તુ એ કે સ્કૂલ ક્યારે ખુલશે તે હજી નક્કી નથી. તેમના માટે હું વિડીયો બનાવીશ કે સ્કૂલ ક્યારે ખુલશે, અંદાજિત સમય તેમાં તમને આપીશ. પરંતુ અત્યારે તમારે ઓનલાઈન એજ્યુકેશનને જ વધારે પ્રાયોરિટી આપવી પડશે, કારણ કે હજી કંઈ કોરોના વયો નથી ગયો, હજી એમ કહે છે કે ત્રીજી લહેર આવશે. બરાબર, તો અત્યારે ઓનલાઈન એજ્યુકેશનમાં જરૂરથી ધ્યાન દેવા માંડજો અને સાથે સાથે મિત્રો ભણવા માંડજો. જો તમે વામજા એજ્યુકેશન એપ્લિકેશનનું સબસ્ક્રિપ્શન નથી લીધું તો જરૂરથી લઈ લેજો, ઓફર પૂરી થઈ ગઈ છે. પરંતુ મિત્રો, આ જે ભાવ છે તે પણ બીજા કરતાં સસ્તો છે અને કંઈ મોંઘો ન કહેવાય. 2000 રૂપિયામાં 1999માં આખા 10મા ધોરણની તૈયારી થઈ જતી હોય તો તે મોંઘું ન કહેવાય. 4 મુખ્ય વિષયની તૈયારી તેમાં થાય છે. ક્યાં ક્યાં? તો કે વિજ્ઞાન, ગણિત, સમાજ અને ગુજરાતી, આ 4 વિષયોની તૈયારી થાય છે. ભવિષ્યમાં બીજા વિષયો પણ તેમની અંદર મૂકશું આપણે. બસ આ જ કહેવાનું હતું કે જે કાંઈ પણ નાના મોટી એક્ઝામો લેવામાં આવે છે સરકાર દ્વારા, તો તેમાં તમારે વ્યવસ્થિત રીતના ધ્યાન દેવાનું રહેશે. ઓકે, ફરી મળશું એક નવા વિડીયો સાથે. ફરી પધારજો, બાય જય હિન્દ, મતલબ આવજો. ધન્યવાદ.